કેમ છો મિત્રો? આશા છે કે તમારો અભ્યાસ સારી રીતે ચાલુ હશે. વર્તુળ ભાગ બેમાં આપણે સ્પર્શક અને છેદિકાની વ્યાખ્યા કરી અને તે બંનેના વિશે બે પ્રમેય જાણ્યા. આ ભાગમાં એટલે કે ત્રીજા ભાગમાં આપણે સ્પર્શકની જ સમજણ આગળ વધારીશું. આજે આપણે જે પણ શીખવાના છે તેની અનુક્રમણિકા કંઈ આ પ્રમાણે. વર્તુળ ભાગ બેમાં આપણે જે શીખ્યા છે તેની ઉપરના બે દાખલાઓનો સૌથી પહેલાં આપણે ઉકેલ કરીશું. એના પછી એક બિંદુમાંથી આપણે કેટલા સ્પર્શકો દોરી શકીએ આ સવાલના બારામાં વિચારશું. અને સૌથી છેલ્લે આપણે ત્રીજો અને છેલ્લો પ્રમેય જાણશું. દાખલો શરૂ કરતા પહેલા ભાગ બેનું પુનરાવર્તન કરવાથી ઘણો ફાયદો થશે. ચાલો દાખલો શરૂ કરીએ. આપણને એક વર્તુળ આપવામાં આવ્યો છે અને એ બી આ વર્તુળનો વ્યાસ છે. એલ ટુ બિંદુ એ પર બનાવેલો સ્પર્શક છે અને એલ વન બિંદુ બી પર બનાવેલો સ્પર્શક છે. આપણે સાબિત એ કરવાનું છે કે એલ વન અને એલ ટુ આ બંને પરસ્પર સમાંતર છે. મિત્રો, આપણે નવમામાં યુગ્મ કોણો શીખ્યા છીએ, તો ચાલો આપણે એનું જરા પુનરાવર્તન કરી લઈએ. મને બે રેખાઓ આપવામાં આવી છે. આ એક પહેલી રેખા છે અને આ બીજી રેખા છે. મને એમ કહેવામાં આવ્યું છે કે આ બંને રેખાઓ સમાંતર છે. તો આપણે એંગલ એ અને એંગલ બી માટે શું કહી શકીએ કે આ બંને ખૂણાઓ એટલે કે એંગલ બી અને એંગલ એ આ બંને એકરૂપ હશે. કારણ કે આ બંને શું છે મિત્રો? આ બંને યુગ્મ કોણો છે. બરાબર. તો હવે આપણે બસ આ જ વસ્તુ વાપરીને આ સાબિતી કરવાની છે. મારો એ સુઝાવ હશે કે વિડીયો અહીંયા પોઝ કરીને જાતે આ વસ્તુને વાપરીને યુગ્મ કોણો વાપરીને આપણે આની સાબિતી જાતે કરવાનો પ્રયત્ન કરવો. ચાલો આપણે એનો ઉકેલ લઈએ. એલ વન એ ઓબી ને લંબ છે, આપણે શીખ્યા છે કેમ, કારણ કે ઓબી ત્રિજ્યા છે અને બિંદુ બી પર જ આપણે એલ વન બનાવ્યો છે. તેથી ત્રિજ્યા ઓબી એલ વન ને લંબ હશે અને તે જ રીતે ત્રિજ્યા એલ ટુ પણ ઓ એ ને લંબ હશે. પણ આપણે જાણીએ છીએ કે ઓ એ બી તો વ્યાસ છે, તે માટે એ ઓ બી આ ત્રણેય બિંદુઓ સમરેખીય હશે. આ ત્રણેય બિંદુઓ એક જ રેખા પર હશે. એટલે આપણે એમ કહી શકીએ કે એંગલ આર બી એ અને એંગલ ટી એ બી આ બંને એકરૂપ એંગલ છે, એકરૂપ ખૂણાઓ છે. આપણે આખો આ જે એંગલ લીધો ટી એ બી અને એંગલ આર બી એ આ આપણે ના લઈ શકત જો આપણે સાબિત ના કર્યું હોત કે બી ઓ એ સમરેખીય છે. તે માટે આપણે સૌથી પહેલાં એ સાબિત કર્યું કે બી ઓ એ સમરેખીય છે. હવે આપણે એમ કહીએ છીએ કે એંગલ આર બી એ અને એંગલ ટી એ બી આ બંને એકરૂપ છે. કેમ? કારણ કે તે બંને કાટખૂણાઓ છે. તો હવે તો આપણે જાણીએ છીએ કે આ બંને ખૂણાઓ જે છે એંગલ આર બી એ અને એંગલ ટી એ બી આ બંને શું છે મિત્રો? યુગ્મ કોણો. અને આ બંને સરખા છે. તે માટે હવે આપણે કહી શકીએ કે એલ વન અને એલ ટુ આ બંને પરસ્પર સમાંતર છે. ચાલો બીજો દાખલો શરૂ કરીએ. આપણને બે વર્તુળ આપવામાં આવ્યા છે. બંનેનું કેન્દ્ર ઓ છે, એક જ કેન્દ્ર છે બંનેનું. એકની ત્રિજ્યાની લંબાઈ છે આર વન, બીજીની ત્રિજ્યા છે આર ટુ. અને આપણને એમ કહ્યું છે કે આર વન આર ટુ કરતાં લાંબી છે, મોટી છે. અને આર વન જે મોટુંવાળું વર્તુળ છે તેની એક જીવા આપી છે આપણને, જે છે એ બી. મોટાવાળા વર્તુળની એ બી આ જીવા આપણી આપણને આપી છે. અને એમ કહ્યું છે કે એ બી આર ટુ વાળા વર્તુળને ફક્ત સ્પર્શ કરે છે. આપણને હવે એ બીને આર વન અને આર ટુના સ્વરૂપમાં શોધવાની છે. આ પણ સવાલ ઘણો સરળ છે, તો એનો ઉકેલ જાતે કરવો એવી સલાહ છે મારી. આપણે ઉકેલ તરફ આગળ વધીએ. એ બી એ ફક્ત એક જ બિંદુ પર સ્પર્શ કરે છે આર ટુ વાળા વર્તુળને. તે માટે આપણે એમ કહી શકીએ કે એ બી આર ટુ વર્તુળની સ્પર્શિકા છે. તેથી આપણે જે પહેલો પ્રમેય શીખ્યો હતો એના પ્રમાણે એંગલ ઓ પી બી એ એક કાટખૂણો હોવો જોઈએ, એ 90 ડિગ્રીઝ હોવો જોઈએ. બરાબર. તો હવે 90 ડિગ્રી આપણને કાટખૂણો મળ્યો, તો આપણે શું કરશું? સરળ વાત છે, આપણે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરી શકીએ. તો પાયથાગોરસ સિદ્ધાંતના અનુસાર ઓપી સ્ક્વેર નો સરવાળો પીબી સ્ક્વેર જોડે કરતા આપણને ઓબી સ્ક્વેર મળશે. બરાબર. પણ આપણને ઓપી અને પીબી એટલે આપણને ઓપી અને ઓબી ખબર છે? જો આપણને ઓપી અને ઓબી ખબર પડી ગઈ તો આપણે પીબી બહુ સરળતાથી કાઢી શકશું, કારણ કે પાયથાગોરસનો સિદ્ધાંત છે. તો પણ મિત્રો, તમે ધ્યાનથી જુઓ, ઓપી આ
આજે રેખાખંડ છે એ શું છે? એ નાનાવાળા વર્તુળનું ત્રિજ્યા જ છે ને, તેથી આપણે એમ કહી શકીએ કે ઓપી આર ટુના સમાન છે અને ઓબી આ મોટાવાળા વર્તુળની ત્રિજ્યા છે, તે માટે ઓબી અને આર વન સમાન છે. તો આપણે હવે સરળતાથી પીબી કાઢી શકશું. પીબી શું હશે મિત્રો? પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીને સ્ક્વેર રૂટ ઓબી સ્ક્વેર માઇનસ ઓપી સ્ક્વેર. તો આપણને આ તો સરળતાથી મળી ગયું, પણ હવે પીબી અને એબી આ વચ્ચે આ બંનેમાં શું સંબંધ છે? આપણે આ પણ જાણ્યું હતું કે જો આપણે કેન્દ્રથી જીવા પર એક લંબરેખા બનાવીએ ને, તો એ જીવાને દુભાગે છે. અને ઓપી તો આપણે સાબિત કર્યું કે એક લંબરેખા છે, ઓપી એ એબીને લંબ છે આપણે સાબિત કર્યું, તે માટે આપણે એમ કહી શકીએ કે ઓપી એબી જીવાને દુભાગે છે. તો એટલે આપણે એ પણ કહી શકીએ કે પીબી ને બમણો કરતા આપણને એબી મળશે. તે માટે હવે એબીની લંબાઈ શું હશે? અંડર રૂટ ઓફ આર વન સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેરની બમણી. બરાબર હતો ને સરળ સવાલ? હવે બે દાખલા ઉકેલ્યા આપણે. મારી એક સલાહ હશે મિત્રો કે બને એટલા વધારે દાખલા ઉકેલવાનો પ્રયત્ન કરજો, કારણ કે ગણિત આ જ રીતે શીખાય. તમે જેટલા વધારે દાખલા ઉકેલશો એટલું તમને વધારે સરળતાથી અને વધારે સારી રીતે સમજાશે. ચાલો હવે આપણે આજે કંઈક નવું શીખીએ. આપણે એ જાણવું છે કે આપણને એક વર્તુળના સમતલમાં કોઈ પણ એક બિંદુ જો આપવામાં આવ્યો, તો એ બિંદુ પરથી આપણે કેટલા સ્પર્શક દોરી શકશું. તો આપણે આને ત્રણ ભાગમાં વેચી લઈએ. પહેલો ભાગ એ હશે કે જે બિંદુ છે આપણો એ વર્તુળની અંદરની બાજુ હશે. તો વર્તુળના અંદરની બાજુમાં જે બિંદુ હશે તેને આપણે કેટલા સ્પર્શક દોરી શકશું? આ આપણો વર્તુળ અને આ છે આપણો બિંદુ. તો અંદરની બાજુમાં હોવાથી તમે જેટલા પણ રેખાઓ દોરો એ બિંદુથી, એ બધી રેખાઓ વર્તુળને કમસે કમ બે બિંદુએ છેદશે. એટલે કે આ બધી જ રેખાઓ આ વર્તુળની છેદિકાઓ છે, સ્પર્શક નહીં. અને આપણે એવી એક પણ રેખા નહીં બનાવી શકીએ કે જે વર્તુળને ફક્ત એક જ બિંદુએ સ્પર્શ કરે. તે માટે જો બિંદુ વર્તુળની અંદર હોય તો આપણે કેટલા સ્પર્શક દોરી શકીએ? શૂન્ય. હવે આપણે બીજો ભાગ લઈએ. જો બિંદુ વર્તુળની ઉપર હોય તો આપણે કેટલા સ્પર્શક દોરી શકશું? આ તો આપણે છેલ્લા ભાગમાં પણ જાણ્યું કે ફક્ત એક જ સ્પર્શક દોરી શકશું. જો આપણે આ બિંદુ પરથી બીજો સ્પર્શક બનાવવાનો પ્રયત્ન કર્યો, તો એ રેખા જે આપણે બનાવશું એ રેખા વર્તુળને બે કમસે કમ બે બિંદુઓ પર છેદશે જ. તે માટે તે છેદિકા બની જશે પણ સ્પર્શક નહીં રહે. એટલે આપણે ફક્ત એક જ અને એકમાત્ર સ્પર્શક બનાવી શકશું. હવે આપણે એક છેલ્લો કિસ્સો લઈએ, છેલ્લો ભાગ લઈએ. જો બિંદુ વર્તુળની બહારની બાજુ હોય તો આપણે કેટલા સ્પર્શક દોરી શકીએ? આ બિંદુ છે બી, કે જે વર્તુળના સમતલમાં જ છે પણ વર્તુળની બહાર છે. તો આમાં આનાથી કેટલા આપણે બિંદુ કેટલા આપણે સ્પર્શક બનાવી શકીએ? બે સ્પર્શક. તમે જોઈ જ શકો છો કે આપણે બંને બાજુ વર્તુળની ઉપરની બાજુ અને નીચેની બાજુ આ બંને બાજુ આપણે બે સ્પર્શક દોરી શકશું. અને આ જે એબી જે છે, આ જે લંબાઈ, એ શું છે? વર્તુળ પરનો સ્પર્શકનો સ્પર્શ બિંદુ. તો વર્તુળ પરનો સ્પર્શ બિંદુથી બી સુધીની જે લંબાઈ છે આ લંબાઈને આપણે ઉપરવાળા સ્પર્શકની લંબાઈ કહીશું. તો આપણે અત્યારે વ્યાખ્યા કરી રહ્યા છે સ્પર્શકની લંબાઈની. ઉપરવાળા સ્પર્શકની લંબાઈ શું હશે? શું હશે? એ બી, કે જે એ સ્પર્શ બિંદુ છે અને બી એ વાળો બિંદુ છે જ્યાંથી આપણે એ સ્પર્શકને બનાવ્યો છે, દોર્યો છે. તો એ બી આ ઉપરવાળા સ્પર્શકની લંબાઈ હશે, જ્યારે બી સી આ નીચેવાળા સ્પર્શકની લંબાઈ હશે. ચાલો હવે આપણે છેલ્લો પ્રમેય, ત્રીજો પ્રમેય જાણીએ. આ પ્રમેય શું કહે છે? આપણે એક બિંદુ P બનાવ્યો કે જે વર્તુળની બહાર છે. તો હમણાં જ આપણે જાણ્યું કે વર્તુળની બહારના બિંદુ પરથી આપણે બે સ્પર્શક દોરી શકશું. આ બંને સ્પર્શક છે, એક છે પી ટી વન અને બીજો છે પી ટી ટુ. તો આ પ્રમેય એમ કહે છે કે પી ટી વન અને પી ટી ટુ આ બંનેની લંબાઈ સમાન હશે. તો આ આપણે સાબિત કેવી રીતના કરશું મિત્રો? આપણે એક ઓપીની રચના કરશું. ઓપી આ જે રેખાખંડ છે તેની આપણે રચના કરશું અને આ ત્રિકોણ પૂરા કરશું. તો મિત્રો તમને આ રચનાથી કંઈ દેખાઈ આવે છે?
આ સાબિતી કેવી રીતના થશે? આપણે સાબિત કરવાનું છે કે પી ટી વન અને પી ટી ટુ બંને સમાન લંબાઈના છે. તો આપણે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનો પ્રયત્ન કરશું પહેલા. તો હવે આપણે જોઈએ એંગલ ઓ પી ટી વન અને ઓ પી ટી ટુમાં એંગલ ઓ ટી વન પી અને એંગલ ઓ ટી ટુ પી આ બંને એકરૂપ છે. કેમ? કારણ કે ઓ ટી વન આ શું છે? ત્રિજ્યા. ઓ ટી ટુ એ પણ ત્રિજ્યા છે. તો આ ત્રિજ્યાને તેના સ્પર્શકો લંબ હોય તે માટે ઓ ટી વન આ ત્રિજ્યાને સ્પર્શક કોણ છે? પી ટી વન. તે માટે ઓ ટી વન પી ટી વનને લંબ હશે, ઓ ટી ટુ પી ટી ટુને લંબ હશે. એટલે આ બંને જે ખૂણાઓ છે તે બંને કાટખૂણા છે. એટલે આ બંને ખૂણાઓ એકરૂપ છે. અને ઓપી તો બંને ત્રિકોણમાં એક એક સમાન બાજુ છે, તે માટે ઓપી તો ઓપીને ઇક્વલ જ છે, સમાન જ છે. અને ઓ ટી વન અને ઓ ટી ટુ આ બંને પણ એકરૂપ છે, કારણ કે એ બંને ત્રિજ્યા છે. તે માટે કા ક બા આ પ્રમેયથી, એટલે કે કાટખૂણો, કર્ણરેખા અને બાજુ આ પ્રમેયથી આપણે સાબિત કરી શકીએ કે ત્રિકોણ ઓ પી ટી વન અને ઓ પી ટી ટુ આ બંને એકરૂપ છે. તો આ બંને જો ત્રિકોણ એકરૂપ હોય તો આપણે એ પણ કહી શકીએ કે પી ટી વન અને પી ટી ટુ પણ એકરૂપ છે. એટલે આપણે જે સાબિત કરવું હતું તે થઈ ગયું. આ વિડીયોમાં આપણે શું શીખ્યા મિત્રો? સૌથી પહેલું, એક બિંદુમાંથી આપણે કેટલા સ્પર્શક દોરી શકીએ. જો બિંદુ અંદર હોય તો શૂન્ય, બિંદુ વર્તુળની ઉપર હોય તો એક, અને બિંદુ જો વર્તુળની બહાર હોય તો બે. આપણે સ્પર્શકની લંબાઈની વ્યાખ્યા કરી કે જે બહારના બિંદુ પરથી આપણે સ્પર્શક દોર્યો હોય ત્યાંથી સ્પર્શ બિંદુ સુધીની જે રેખાખંડ છે તેની લંબાઈ, એને આપણે સ્પર્શકની લંબાઈ કહીશું. અને છેલ્લું આપણે શીખ્યા કે વર્તુળના બહાર આવેલા બિંદુમાંથી વર્તુળને દોરેલા જે સ્પર્શકો છે, બે સ્પર્શકો હશે, તે બંને સ્પર્શકની લંબાઈ સમાન છે. આવતા વિડીયોમાં આપણે હજી વધારે દાખલાઓનો ઉકેલ કરશું. આભાર.